मिशन 2022 અંતર્ગત સીઆર પાટીલ આજે નર્મદામાં છે અને ત્યાં સંબોધન કરી રહ્યા છે, સાંભળીએ. એના કારણે આવનારા દિવસોમાં હજુ પણ ખૂબ કામો કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને એની સરકાર તૈયાર બેઠી છે. હમણાં જ આપણા અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ પટેલે ગાંધીનગર એક ફોન કર્યો અને એમને જાણવા મળ્યું કે રાજપીપળામાં દરે 10 કરોડ રૂપિયાના ખર્ચે સાયન્સ સેન્ટર આજે તમારા માટે મંજૂર થઈ ગયું છે. અનેક જિલ્લાઓમાં હજુ સાયન્સ સેન્ટર બન્યા નથી, પરંતુ નર્મદા જિલ્લામાં આજે એક સાથે 10 કરોડ રૂપિયા મંજૂર કરીને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આપ સૌને ગિફ્ટ આપી છે. એના માટે હું આપ સૌને અભિનંદન આપું છું. ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું. સાથે સાથે 544 ઘરનો સર્વે પણ કરી દીધું છે. દરેક ગામને પાકા રસ્તા પણ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એ દરેકને આપી દીધા છે. પણ સરકારનો એક વચન છે કે દરેક ગામને પાકા રસ્તા અને દરેક ખેતર ખેતરને કાચા રસ્તા અને ખેતરને સિંચાઈ આ વ્યવસ્થા કરવા માટે ભારતીય જનતા પાર્ટી પૂરી તૈયારી કરીને બેઠી છે. હમણાં આપણા આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ એમ તો મારા સંસદીય મતવિસ્તારના ધારાસભ્ય છે અને રાજ્ય સરકારમાં હમણાં કેબિનેટ મંત્રી છે. એમણે કહ્યું છે કે આવનારા દિવસોમાં અમારા દરેક ખેતરને સિંચાઈનું પાણી મળે એના માટેની યોજના એ મંજૂર કરી રહ્યા છે. નર્મદાના તટે નર્મદા જિલ્લો હોય તો પણ એના ખેતરો પાણી માટે તરસતા હોય આ યોગ્ય નથી અને આ તમારી માંગણી એ તમારો અધિકાર છે. એટલા જ માટે શ્રી નરેશભાઈ પટેલે આ જલ્દીથી યોજના અમલમાં મૂકવા માટે જઈ રહ્યા છે. પણ ફક્ત આદિવાસી ભાઈ બહેનોનું પેટ ભરાઈ જાય, એનો બાળક ભણી જાય એટલો માત્ર પૂરતો નથી. નરેન્દ્ર મોદી સાહેબ કહે છે કે 100 વર્ષ પહેલા જયારે મહામારી આવી હતી ત્યારે લાખો લોકો મર્યા હતા, પરંતુ એમાં બીમારીને કારણે જે લોકો મર્યા હતા એના કરતા વધુ લોકો ભૂખ મરાને કારણે મર્યા હતા. આ વખતે કોરોના આવ્યો, આ કોરોનાની અંદર નરેન્દ્ર મોદી સાહેબની અકમ ચેતીને કારણે આપણા દેશના સાયન્ટિસ્ટોએ જે વેક્સિન શોધી, એક નહીં બે વેક્સિન શોધી અને એના કારણે આજે આપણે અહીં સલામત બેઠા છે. જો આ વેક્સિન નહીં શોધી હોત તો આપણામાંથી કેટલાય લોકો આજે અહીં બેસવા માટે આવી શક્યા નહીં હોત. પણ નરેન્દ્ર મોદી સાહેબે જે કોરોનાના સમયમાં 2 વર્ષ સુધી વિદેશો સાથેનો હવાઈ માર્ગ બંધ હતો, દરિયાઈ માર્ગ બંધ હતો, છતાં કોઈ વેક્સિન આવવાની શક્યતા નહોતી, ત્યારે એમણે આપણા દેશના સાયન્ટિસ્ટોને પ્રોત્સાહિત કર્યા, એમને જરૂરી માર્ગદર્શન આપ્યું, જરૂરી સહાય આપી અને એના કારણે આજે આપણા દેશના તમામ લોકોને આ બંને વેક્સિન એ મળી ગઈ છે. મારે આપને પૂછ્યું છે, આપે વેક્સિન લીધી છે? અમે લીધી છે. તમે કોઈ પૈસા આપ્યા છે? તમે આપ્યા છે? નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું હતું કે મારા દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે,
એ પૈસા ખર્ચ કરીને વેક્સિન ના લઈ શકે એના કારણે જો વેક્સિન મોડા લે અથવા ના લે તો કોરોનામાં સંક્રમિત થવાનો એમને ભય રહે છે. પરંતુ આ ભય દૂર થાય, આ દેશના તમામ લોકો સુરક્ષિત થાય એટલા માટે દરેકે વેક્સિન લેવી જરૂરી હતી. અને એટલે નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશના તમામ લોકોને મફતમાં વેક્સિન આપી, એક નહીં બંને વેક્સિન આપી. એના કારણે આજે આપણે કોરોનાની સામે લડીને અડીખમ ઉભા રહી શક્યા છે. જો આપતા પહેલા 2014 પહેલા જે સરકાર હતી એના જે પ્રધાનમંત્રી હતા, ધીમી ગતિના સમાચાર ખબર પડે છે તમને? ખબર પડે છે? એના સમયમાં જો કોરોના આવ્યો હોત તો એમણે 5 વર્ષ તો વિચાર્યું નહીં હોત. ત્યાં સુધીમાં તો અડધો હિન્દુસ્તાન ખાલી થઈ ગયું હોત. પરંતુ આપણા સદનસીબ હતા કે 2014ની અંદર દેશના લોકોએ અગમચેતીથી પૂરી તાકાત સાથે, પૂરી બહુમતી સાથે નરેન્દ્ર મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવ્યા. 2019માં ફરીથી વધુ મજબૂતી સાથે પ્રધાનમંત્રી બનાવ્યા અને એના કારણે આ કોરોનાની સામે લડવા માટે જે દરેક પગલાં અમે લીધા એના કારણે આપણે ત્યાં જાનહાની પણ ઘટી અને આજે યુવા વર્ગ પણ બેઠો છે એ પણ સુરક્ષિત રહી શક્યો છે. આપણા વડીલો પણ એના કારણે સુરક્ષિત રહી શક્યા છે. આજે પણ આપણને રાશન ઉપરાંત વધારાનું અનાજ મફતમાં મળે છે. લગભગ 2 વર્ષથી નરેન્દ્ર મોદી સાહેબે 80 કરોડથી વધુ લોકોને રાશન જે મળતું હતું એ ઉપરાંત વધારાનું અનાજ આપવાનું શરૂ કર્યું છે. એના કારણે એક પણ વ્યક્તિ એક પણ રાત ભૂખો સૂતો નથી, એના બાળકોને ભૂખા સિવાય જરૂર પડી નથી, એમની પાસે પૂરતું અનાજ એને મફતમાં મળી જાય છે. નરેન્દ્ર મોદી સાહેબની આ યોજનાને કારણે એમને દરેક બાળક સહિત આખા કુટુંબને પૂરતું ભોજન મળી જાય છે. આખા દુનિયાના સમૃદ્ધ દેશોમાંથી કોઈ પણ દેશે પોતાના દેશના નાગરિકને મફત વેક્સિન પણ આપી નથી, મફત અનાજ પણ આપ્યું નથી. નરેન્દ્ર મોદી સાહેબ વ્યક્ત કરી શક્યા છે.